બીજા મુદ્દા પર રુઝાનબેન વાત કરીએ કે ચલો તમે કીધું કે પ્યોર બિઝનેસ છે, પરંતુ શું આપણે એ વાતને પ્રાયોરિટી આપશું કે આપણે કેટલું પ્રાધાન્ય આપશું કે રોજગારી મેક્સિમમ મળી રહે? એમાં પ્રાધાન્ય પ્રાયોરિટી આપવાની જરૂર છે. એમાં તો કોઈ ડાઉટ જ નથી. સી બેઝિકલી લેટ અસ સે આપણા ગુજરાતમાં વી બિઝનેસમેન્સ આર વેરી સિરિયસ ઇન ડુઇંગ બિઝનેસ. બરોબર, લેંગ્વેજ ના આવડી હોય તોય આપણે બધું ચાઇનામાંથી જઈને લઈ આવ્યા છે અને બધું એની ટેકનોલોજી વાપરવાની કોશિશ કરી છે. લેટ્સ બી વેરી ક્લિયર. એટલે જ્યારે જેપનીઝ તો ઓપન હેન્ડ આપણી સાથે આવવા માંગે છે તો ઓબ્વિયસલી વી આર સિરિયસ અને આપણે એને વેલકમ કરીએ છીએ. હવે ધ થિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હિયર ઇઝ દેટ કે આપણા જે હ્યુમન રિસોર્સ છે એમાં મોટી ચેલેન્જ રહે છે કોઈ બી ચીજમાં. કારણ કે એક બીજી વાત કહી દઉં, આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આઈ રિસ્પેક્ટ જેપનીઝ ફોર ધર હાર્ડવર્ક, ફોર ધર સિન્સિયરિટી. એ બે ચીજ માટે થી આખું દેશ ઊંચું આવ્યું છે, ફોર ધ ડિસિપ્લિન. તમે જોશો તો આપણે સ્ટોરીઓ નહીં કરી કે હિરોશિમા પછી એ ગુણોની કદાચ આપણને પણ જરૂર છે. અનફોર્ચ્યુનેટલી આપણામાં એટલું બધું ડિસિપ્લિન નથી, આ પ્લાનિંગ નથી. જે લોકો અગર જોય તો જાપાન જ લાવ્યું, આઈ થિંક જસ્ટ ઇન ટાઈમ, જે આખું પેલું એક ટેકનોલોજી જસ્ટ ઇન ટાઈમ, કે એ ટાઈમે જે પ્રોસેસ છે આખો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, રિપ્રોડક્શન પ્રોસેસ જે કહેવાય એ લોકોનો, એ આખો જસ્ટ ઇન ટાઈમ એવું લાવ્યું. આઈ થિંક એ લોકો પેલું ક્વોલિટી કંટ્રોલ બી એ લોકો જ લાયા. વી આર પ્રાઉડ ટુ સે કે અરે ધે મીન્સ વી આર હેપી કે એ લોકોનું જે આ બુલેટ ટ્રેન છે જે 1964 થી અત્યાર સુધી હાર્ડલી કંઈક એક નાનું કંઈક છમકલો એક્સિડન્ટ થયો તો થયો, કોઈ એક્સિડન્ટ, એટલે એ રીતનું એ લોકોનું કામ છે. એની સામે આપણું ઇન્ડિયાનું થોડું જુગાડું કામ છે, સેફ્ટી ફીચર્સ જુગાડું છે, એટલે એ અલગ છે. પણ હવે એ બે આખા માઇન્ડસેટ તો કઈ રીતે આપણે લઈએ, અને બીજું ઇમ્પોર્ટન્ટ કે આપણે હંમેશા થયું છે શું, અનફોર્ચ્યુનેટલી કે આપણું જે જુગાડું માઇન્ડસેટ છે, હોતા ચલતા માઇન્ડસેટ છે, એના લીધે આપણું દેશ આગળ નથી ગયું. અનફોર્ચ્યુનેટલી હવે જેપનીઝ માઇન્ડસેટ અગર આપણે લઈ લઈશું તો આપણા માટે બહુ જ સારું છે, નહીં તો આઈ મીન અગેન હોતા. એક જાપાન તો આપવા તૈયાર છે, આપણે શું માંગીએ છીએ કે આપણે શું લઈએ છીએ એક મુદ્દો છે જે